નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે રિયલ સમાચારમાં. સમાચારની શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી. લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ સહિત 17 સામે ભ્રષ્ટાચારનો આરોપ, ફોજદારીની માંગ કરાઈ. ઓલપાડના ટકારમાં એટીએમ મશીનને તસ્કરો ઉપાડી ગયા, 50 મીટર દૂર લઈ જઈ 6 લાખ ચોરી કરી ફરાર. સુરત રેલવે સ્ટેશનના ગરનાળાનું ગટર પસાર થતા ટેમ્પા પર તૂટી પડ્યું, 2 ઇજાગ્રસ્ત. $20ની નોટ બતાવી સસ્તામાં ડોલર આપવાના બહાને કાગળની થપ્પી પધરાવી ગેંગની મહિલા હવે મેદાનમાં નોંધાઈ ફરિયાદ. દુર્લભ પટેલ આપઘાત દુષ્પ્રહણના આરોપીઓ સામે જમીન કૌભાંડની વધુ એક ફરિયાદ, પોલીસ કમિશનરને આવેદન અપાયું. પાંડેસરામાં યુવાનની ચપ્પુના ઘા ઝીકી હત્યા, હત્યારાઓ મોબાઈલ રોકડ લૂંટી ફરાર. સમાચારો વિગતે જોઈએ. લિંબાયત મુક્તિધામ હિન્દુ સ્મશાનભૂમિ વિકાસ ટ્રસ્ટ દ્વારા સ્મશાનભૂમિના બાંધકામમાં ભ્રષ્ટાચાર થવાના આક્ષેપ સાથે નીતિન ભરૂચાએ પોલીસ કમિશનરને અરજી કરી ટ્રસ્ટી ધારાસભ્ય સંગીતા પાટીલ સહિત 17 સામે ફોજદારી દાખલ કરવાની માંગ કરી છે. લિંબાયતમાં આ સ્મશાનભૂમિ બનાવવા પાલિકા દ્વારા રૂપિયા 6.41 કરોડની ગ્રાન્ટ મંજૂર કરાઈ હતી, જેમાંથી પાલિકાએ રૂપિયા 4.4 કરોડ ટ્રસ્ટને ચૂકવી દીધા છે. હાલ સુધી આ સ્મશાનભૂમિનું બાંધકામ ફૂટિંગ અને ગ્રાઉન્ડ લેવલ પર પહોંચ્યું છે. ટ્રસ્ટ દ્વારા આ સ્મશાનભૂમિ માટે વધુ રૂપિયા 12 કરોડની ગ્રાન્ટ માંગવામાં આવી છે, ત્યારે નીતિન ભરૂચાએ સ્મશાનભૂમિના બાંધકામ ભારે ભ્રષ્ટાચાર થયાની શંકા વ્યક્ત કરી તપાસ માટે પોલીસ કમિશનરને અરજી કરી છે. અરજીમાં લિંબાયત મુક્તિધામ સ્મશાનભૂમિના ટ્રસ્ટી અને ધારાસભ્ય સંગીતા પાટીલ, છોટુ પાટીલ તથા પાલિકા અધિકારી સહિત 17 જણા દ્વારા લોકોના પૈસાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાનું જણાવ્યું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા આ કામના કરાયેલા ઓડિટમાં ક્ષતિ હોવાનું તથા શેડ્યુલ ઓફ રેટ કરતાં પણ વધારે ખર્ચ કરાયાની પાલિકાની નોંધ પણ હોવાનું જણાવ્યું છે. ત્યારે આ તમામ સામે લોકોના પૈસાનો દુરવ્યવહાર કરવા સહિત કલમ લગાવી ફોજદારી ગુનો દાખલ કરવા માટે માંગણી કરવામાં આવી છે. જ્યારે ધારાસભ્ય સંગીતા પાટીલે જણાવ્યું હતું કે ટ્રસ્ટમાં હું છેલ્લા નંબરની ટ્રસ્ટી છું, તમામ કામ પ્રમુખો સહિતના સભ્યો જોઈ રહ્યા છે. આ બાંધકામની વાત છે ત્યાં સુધી મહાનગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવે છે, ઓડિટ પણ થાય છે, ચૂંટણી આવે છે ત્યારે ખોટી રીતે અરજી કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. ઓલપાડના ટકારમાં પાટિયા નજીક આવેલા એટીએમની ચોરી થઈ છે. સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના સેન્ટરમાંથી એટીએમ મશીનને તોડીને બહાર લઈ જવામાં આવ્યું હતું. એટીએમ મશીનને સેન્ટરથી 50 મીટર દૂર લઈ જઈ તસ્કરો દ્વારા રૂપિયા કાઢી લેવામાં આવ્યા હતા. બાદમાં એટીએમ મશીનની રૂપિયા ભરવાની ટ્રે સહિતનો સામાન કેનાલ પાસે ફેંકી દઈ તસ્કરો નાસી ગયા હતા. એટીએમ ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, જેના આધારે ઘટના સ્થળે પહોંચી કેનાલ નજીકથી પોલીસે એટીએમ મશીનના પાર્ટ્સ કબજે કરીને સીસીટીવીમાં દેખાતા તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. સમગ્ર એટીએમ ચોરીમાં અંદર રહેલા અંદાજે 6 લાખ રૂપિયાની ચોરી કરવામાં આવી હોવાનું પ્રાથમિક તબક્કે કહેવામાં આવી રહ્યું છે. ઓલપાડના ટકારમાં પાટિયા નજીક આવેલી સુરત ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના સેન્ટરમાં રાત્રિના 1 વાગે 3 તસ્કરો ત્રાટક્યા હતા. આ તસ્કરો સાથે પેચિયા જેવા હથિયારોથી એટીએમ મશીનને ખોલી તેમાંથી રૂપિયા ભરેલી ટ્રે સહિતનો સામાન લઈને નાસી ગયા હતા. બેંકથી અંદાજે 50 મીટર દૂર કેનાલ પાસે ટ્રે સહિતનો સામાન ખોલીને તેમાંથી રૂપિયા લઈને આ તસ્કરો નાસી ગયા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટના અંગે બેંકના અધિકારીઓને સવારે જાણ થતાં સીસીટીવી સહિતના પુરાવા પોલીસને આપ્યા છે. પોલીસે અજાણ્યા 3 ઇસમો સામે ફરિયાદ દાખલ કરી છે. કેમ પોલીસ દ્વારા ઘટના સ્થળની મુલાકાત લઈને સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ તપાસ હાથ ધરી છે. મહત્વપૂર્ણ છે કે અગાઉ પણ આ વિસ્તારમાં એટીએમ મશીનમાંથી ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. રેલવે સ્ટેશન નજીક આજે બપોરે અચાનક ગરનાળાની ગડર પસાર થતા ટેમ્પો ઉપર તૂટી પડતા ભાગદોડ મચી ગઈ હતી. ટેમ્પોના કચ્છરખાંડ થઈ ગયા હતા. ટેમ્પોના ડ્રાઈવરને ગંભીર ઈજા થતા તાત્કાલિક સારવાર માટે 108ની મદદથી સ્મિમેર હોસ્પિટલ લઈ જવાયો હતો.
જોકે ઘટનાની જાણ બાદ ફાયરનો કાફલો પણ દોડતો થઈ ગયો હતો. આ દુર્ઘટનામાં ગણનાળા નીચે બેસેલા મોચીને પણ ગંભીર ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક લોકો દ્વારા જાણવા મળ્યું છે કે રેલવે ગણનાળા બ્રિજ તરીકે ઓળખાતા બ્રિજની ગડર અચાનક તૂટી પડી હતી. ભારે ટ્રાફિકવાળા વિસ્તારથી ઓળખાતા અને રેલવે સ્ટેશન અને વરાછાને જોડતા બ્રિજની આ ગડર બીજી વાર તૂટી પડી છે. આજે થયેલી દુર્ઘટનામાં બ્રિજ નીચે બેસીને રોજગારી મેળવતા મોચીના પગે ગડર નીચે દબાયા જવાથી ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે, જેથી તેને 108 દ્વારા હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યારે પસાર થતા ટેમ્પો પર ગડર પડતા તેના ડ્રાઈવરને પણ ગંભીર ઈજા થઈ હોવાનું જાણવા મળ્યું છે, જોકે હજુ સુધી કોઈ જાનહાનિ ન નોંધાઈ હોવાનું કહેવાઈ રહ્યું છે. ઘટના બાદ પોલીસ અને ફાયરના જવાનોએ તાત્કાલિક દોડી આવી રાહતની કામગીરીમાં જોડાયા હતા. એટલું જ નહીં પણ ગડર તૂટી પડતા ટ્રાફિક ચક્કરજામ થઈ ગયો હતો. પોલીસને ટ્રાફિક હળવો કરવામાં પરસેવો વળી ગયો હતો. સચિન જીઆઈડીસીમાં નર્સિંગ હોમ ચલાવતા તબીબ દંપતી સાથે દર્દીએ ડોલર વટાવી આપવાના નામે છેતરપિંડી કરી છે. નર્સિંગ હોમમાં સારવાર માટે આવતી મહિલાએ તબીબને ડોલર વટાવી આપવા માટે વધુ ડોલર આપવાનું કહ્યું હતું. ડોક્ટર દંપતીએ ડોલર વટાવી આપ્યા બાદ આરોપીએ વિશ્વાસમાં લઈને 2 લાખ રૂપિયાના ડોલર આપવા હોડી બંગલા 3 રસ્તા પર બોલાવ્યા હતા, જ્યાં ડોક્ટરને થેલીમાં છાપાની પસ્તી આપી દઈ 2 લાખ રૂપિયા લઈને નાસી જઈ છેતરપિંડી કરી હતી. હાલ સમગ્ર મામલે લાલગેટ પોલીસ વધુ તપાસ કરી રહી છે. સચિન જીઆઈડીસી નાકા આશીષ હોટલની પાછળ આવેલી બાપા સીતારામ સોસાયટીમાં રહેતા ડોક્ટર મનિકા કડાકિયા અને નિશિત કડાકિયા નર્સિંગ હોમ ચલાવે છે, જેમાં રેશમા નામની આરોપી સારવાર કરાવવા માટે આવતી હતી. રેશમાએ સારવાર દરમિયાન ડોક્ટરને કહ્યું કે મારી પાસે ડોલર છે જે મને વટાવી આપશો, જેથી ડોક્ટરે તેમના પતિને ડોલર વટાવી આપવાની વાત કરી હતી. ડોક્ટરે રેશમાને હા પાડતા રેશમા ડોલર આપી ગઈ હતી, જે ડોક્ટરના પતિએ ડોલર વટાવી આપ્યા હતા. ડોક્ટર અને તેના પતિને રેશમા પર વિશ્વાસ બેઠો હતો. બાદમાં રેશમાએ કહ્યું કે મારા ભાઈ પાસે પણ ઘણા બધા ડોલર છે. રેશમાના ભાઈએ 3-4 ડોલર બતાવ્યા હતા અને બાકીના ડોલર થેલીમાં રાખ્યા હોવાનું કહ્યું હતું. બાદમાં ડોક્ટરના પતિએ રેશમા અને તેના ભાઈને કહ્યું હતું કે મારી સાથે આવજો, આપણે ડોલર વટાવી આવીશું. બાદમાં રેશમા અને તેના ભાઈએ ડોક્ટર દંપતીને 2 લાખ લઈને હોડી બંગલા 3 રસ્તા પાસે બોલાવ્યા હતા, જ્યાં રેશમાના ભાઈએ 2 લાખ રૂપિયા ડોક્ટર દંપતી પાસેથી લીધા અને રેશમાએ ડોલર ભરેલી થેલી આપી દઈને ત્યાંથી જતા રહ્યા હતા. ડોક્ટરે થેલો ખોલતા તેમાંથી ન્યૂઝપેપરની થપ્પીઓ રૂમાલમાં વીંટળેલી દેખાઈ હતી, જેથી બંને આરોપીઓએ છેતરપિંડી કરી હોવાની જાણ થતાં લાલગેટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં આવ્યો છે. દુર્લભ પટેલ આપઘાત દુષ્પ્રેરણા મામલે હજુ તમામ આરોપીઓની ધરપકડ નથી ત્યાં બીજો જમીન કૌભાંડનો મામલો સામે આવ્યો છે. સનરાઈઝ ગ્રુપ ઓફ કંપની દ્વારા કરોડો રૂપિયાનો જમીન પ્લોટ ફાળવી ઊંચા હાથ કરી દેવાયાના આરોપ લોકો દ્વારા કરવામાં આવ્યા છે, જે આરોપ સાથે આજે પીડિતાએ પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું છે. દુર્લભ પટેલ આપઘાત દુષ્પ્રેરણા મામલાના આરોપીઓનો જમીન કૌભાંડનો મામલો સામે આવ્યો છે. સનરાઈઝ ગ્રુપ ઓફ કંપની દ્વારા કરોડો રૂપિયાનો જમીન એક પ્લોટના 5-5 વ્યક્તિઓના બોગસ દસ્તાવેજ કરાવવામાં આવ્યા હતા, જ્યારે કોઈપણ જાતનો પ્લોટ અસ્તિત્વમાં ન હોવા છતાં લોકો પાસેથી રૂપિયા લઈ છેતરપિંડી કરવામાં આવી હતી. છેતરપિંડીનો ભોગ બનનાર લોકોએ આ આરોપો લગાવ્યા હતા, જ્યારે ગુનાહિત ઇતિહાસ ધરાવતા અજીત ચંદ્રપાલસિંહ, યોગેશ ચંદ્રપાલસિંહ, અનિલ પાટીલ દ્વારા આ કરોડો રૂપિયાનું જમીન કૌભાંડ આચરવામાં આવ્યું છે. આરોપી અજીત ચંદ્રપાલસિંહનો પોલીસ સાથે ધરોબો હોવાથી પોલીસ સાથે સેટિંગ કરી આ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના છેતરપિંડીનો ભોગ બનનાર લોકોએ આરોપો લગાવ્યા હતા, જ્યારે આ ભોગ બનનારાઓએ પોલીસ કમિશનરને આ અંગે આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. છેલ્લા 72 કલાકમાં 5-5 યુવાનોની હત્યા સાથે ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત હવે લોહિયાણ સિટી તરીકે પણ ઓળખાવા લાગ્યું છે. પૂણા ગામ, ડિંડોલી, પાંડેસરા, લિંબાયત બાદ ફરી પાંડેસરા વિસ્તારમાં એક યુવાનને જાહેરમાં જ રહેશી નખાયો હોવાની ઘટના સામે આવતા પોલીસ પેટ્રોલિંગ સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ હત્યામાં મિત્રે મિત્રની, યુવતીના એક પ્રેમીએ બીજા પ્રેમીની, ધંધાની અદાવતમાં અને પ્રેમ પ્રકરણનો સમાવેશ થાય છે. શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલા ગોવાલન નગર 4 રસ્તા પાસે આવેલા ગણપતનગરમાં મંગળવારની રાત્રિએ 25 વર્ષીય યુવાન સંતા મણિરામ યાદવ પર 5-6 જેટલા યુવાનોએ હુમલો કર્યો હતો. હુમલો કરનાર ઈસમો સંતાને ચપ્પુ જેવા ધારદાર હથિયારના ઘા મારી તેની પાસે રહેલા મોબાઈલ ફોન અને રોકડા રૂપિયા લઈને ફરાર થઈ ગયા હતા.
ઘટનાની જાણકારી મળતા પાંડેસરા પોલીસ બનાવ સ્થળે પહોંચી ગઈ હતી અને આ મામલે તપાસ શરૂ કરી હતી. યુવાનની હત્યાના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. હત્યાને લઈને સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસે મરનાર યુવાનની હત્યા લૂંટના ઈરાદે અથવા અંગત અદાવતમાં થયવાનું પ્રાથમિક તારણ કાઢ્યું છે. આ સાથે જ પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવા માટે પ્રયાસ શરૂ કર્યા છે. નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં કોવિડ હોસ્પિટલના 40 જેટલા સફાઈ કામદારો સોમવારે રાતે પગાર મુદ્દે એકાએક કામથી અડધા થઈ જતા હોબાળો મચી ગયો હતો. તંત્ર દોડતું થઈ ગયું હતું. મોડી રાતે જો કે સમાધાન થતા કામદારો પણ છોડાઈ ગયા હતા. સુરત નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં 500થી વધુ સફાઈ કામદારો સહિતના વર્ગ 4ના કર્મચારીઓ સ્વચ્છતા રાખવાની સાથે કોરોના પોઝિટિવ દર્દીઓને સ્ટ્રેચર કે વ્હીલચેરમાં જે તે વોર્ડમાં અને બાથરૂમમાં પણ લઈ જાય છે. દર્દીઓને જમવાનું અને સેનિટાઇઝેશન કામગીરી તેમજ વોર્ડમાં કચરા પોતા પણ કરે છે. દરમિયાન સોમવારે રાતે કોવિડ હોસ્પિટલના 30-40 સફાઈ કામદારો અને વર્ગ 4ના કર્મચારીઓ પગારના મુદ્દે કામથી અળગા થઈ જતા હોબાળો મચી ગયો હતો. 3 કલાક કામદારો કામથી અળગા રહ્યા હતા. આ અંગે જાણ થતાં કોન્ટ્રાક્ટરના મેનેજર સહિત ડોક્ટરોને ઘટના સ્થળે ધસી આવ્યા હતા. મોડી રાત્રે સિવિલના આરએમઓ ડોક્ટર કેતન નાયકે વર્ગ 4ના કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટના મેનેજર સાથે ટેલિફોનિક વાતચીત કરી બંનેને સમજાવી મામલો થાળે પાડતા કર્મચારીઓ ફરજ પર છોડાઈ ગયા હતા. કર્મચારીઓને ત્યાં પગાર પણ આપી દેવાયો હતો. નોંધનીય છે કે સરકાર દ્વારા કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ માટે સમયસર ગ્રાન્ટ મળતી નથી તેથી આવી સ્થિતિ સર્જાય એવી ચર્ચાઓ થઈ રહી છે. રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ અને તેમના પુત્ર અંશનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 15 દિવસ બાદ તેમની સ્થિતિ હજુ પણ ગંભીર છે, જેથી વધુ સારવાર માટે અમદાવાદથી ડોક્ટરોની ટીમને રાજકોટ સિવિલ મોકલવામાં આવી હતી. પરંતુ તબિયતમાં કોઈ સુધારો ન હોવાના કારણે સુરતથી 4 ડોક્ટરોની ટીમ મોડી રાત્રે વિશેષ વિમાન થકી રાજકોટ પહોંચ્યા હતા, જેમાં ધારાસભ્ય હર્ષ સંઘવી પણ સામેલ હતા. આ તમામ ડોક્ટરો ચેસ્ટ ફિઝિશિયન હોવાની સાથે પોતાની ફિલ્ડમાં નિષ્ણાંત હોવાથી સરકારે તેમનો સંપર્ક કર્યો હતો. ગત 31 ઓગસ્ટના રોજ રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજ સહિત તેમના પરિવારના 4 સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જેમાંથી તેમની પુત્રી અને પુત્રને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા, જ્યારે સાંસદને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા 15 દિવસથી તબીબો તેમની સારવાર કરી રહ્યા છે, તેમ છતાં તેમના સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળતો નથી, જેના કારણે ગઈકાલે ચાર્ટર્ડ ફ્લાઇટ મારફતે અમદાવાદના 3 ડોક્ટરોની ટીમ સાથે કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ રાજકોટ આવી પહોંચ્યા હતા. દરમિયાન મંગળવારે મોડી રાત સુધી અભય ભારદ્વાજની તબિયતમાં કોઈ સુધારો ન થતાં સરકાર દ્વારા સુરતના નિષ્ણાંત ચેસ્ટ ફિઝિશિયનનો સંપર્ક કરવામાં આવ્યો હતો, જેથી ડોક્ટર સમીર ગામીની આગેવાનીમાં 4 ડોક્ટરોની ટીમ તૈયાર કરવામાં આવી હતી, જેમાં ડોક્ટર સમીર ગામી સાથે ડોક્ટર હરેશ વસ્ત્રાપરા, ડોક્ટર કલ્પેશ ગજેરા અને ડોક્ટર નિલયનો સમાવેશ થાય છે. આ ટીમ સાથે સરકારના પ્રતિનિધિ તરીકે મજૂરા વિધાનસભાના ધારાસભ્ય હર્ષ સંઘવી પણ ચાર્ટર ફ્લાઇટ દ્વારા રાજકોટ જવા નીકળ્યા હતા. મંગળવારે રાત્રે સુરત એરપોર્ટ ચાર્ટર ફ્લાઇટમાં ટીમ રાજકોટ જવા નીકળી હતી. રાત્રે 1 વાગ્યા આસપાસ ડોક્ટરોની ટીમ રાજકોટ એરપોર્ટ ખાતે ઉતરી સીધી સિવિલ હોસ્પિટલ પહોંચી હતી, જ્યાં સારવાર આપી રહેલા ડોક્ટરો સાથે વધુ સારવારની ચર્ચાઓ શરૂ કરી હતી. છત્રપતિ શિવાજી મહારાજની તુલના નરેન્દ્ર મોદી સાથે કરતો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં સુરતમાં અનેક લોકોની લાગણી દુભાઈ છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ફોટાને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે અને સાથે જ સાયબર ક્રાઇમમાં અરજીઓ કરવામાં આવી છે. છત્રપતિ શિવાજીની તુલનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરતો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, જેથી સુરતના કેટલાક લોકોએ વિરોધ દર્શાવ્યો છે. હિન્દુ સમાજના લોકોની લાગણીઓ દુભાતા તેઓ સુરત સાયબર પોલીસને અરજી કરવા માટે પહોંચ્યા હતા. ફોટો વાયરલ થતા લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે, ત્યારે સમગ્ર મામલે સુરતમાં સાયબર ક્રાઇમમાં અરજી કરાઈ છે અને ફોટો વાયરલ કરનારા લોકો સામે કડક પગલાં ભરવાની માંગ પણ કરવામાં આવી રહી છે. સુરત શહેર સાયબર ક્રાઇમના અધિકારીને જો છત્રપતિ શિવાજી મહારાજ જો મહારાષ્ટ્ર રાજ્યના આરાધ્ય દૈવત કહેવાય એવા છત્રપતિ શિવાજી મહારાજની
ફોટો પ્રતિમાની તુલના નરેન્દ્ર મોદીના ફોટો સાથે કરી છે, જેનાથી મહારાષ્ટ્રના તમામ યુવા સામાજિક સંગઠનોના લોકોનું મન દુઃખ થયું છે, ધાર્મિક લાગણી દુભાઈ છે, જેનાથી આજે સાયબર ક્રાઇમના અધિકારીને અમે આ રજૂઆત કરવા આવ્યા છે કે 48 કલાકમાં આવા ટીપનખોર નાલાયક હરામખોરની અગર ધરપકડ કરવામાં નહીં આવે તો અમે સુરત શહેરી નહીં તો તમામ ગુજરાતમાં એનો વિરોધ કરશું, ચક્કા જામ કરશું, આંદોલન કરશું એવી અમે ઘોષણા કરીએ છીએ. આજે કડોદરા રોડ સારોલી પાસે રૂપિયાની લેતી દેતીમાં એક યુવાન પર કેટલાક લોકોએ હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડતા આ યુવાનનું મોત થયું હતું. જો કે ઘટનાના પગલે પોલીસ દોડતી થઈ હતી અને પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી, જેમાં પોલીસે હત્યારાને ઝડપી પાડ્યો છે. પૂર્ણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કડોદરા રોડ પર સારોલી ગામની હદમાં ન્યૂ સારોલી નગરીમાં રહેતો હિતેશ ગણેશસિંહ રાજપૂત ખાનગી કંપનીમાં નોકરી કરે છે. આરોપી આકાશસિંહ રંજનસિંહ ઠાકુર હિતેશ પાસે અવારનવાર 100 અથવા 200 રૂપિયા માંગ્યા કરતો હતો. સોમવારે રાત્રે પણ આકાશસિંહે હિતેશ પાસે 200 રૂપિયા માંગ્યા હતા. હિતેશે રૂપિયા ન આપતા બંને વચ્ચે ઝઘડો થયો હતો, તેમાં આકાશસિંહે હિતેશને મોઢાના ભાગે મુક્કો મારી દેતા હિતેશ નીચે પટકાયો હતો. તેનું તરત જ ઘટનાસ્થળ પર મોત નીપજ્યું હતું. પોલીસે મોડી રાત્રે હત્યાનો ગુનો દાખલ કરી આરોપી આકાશસિંહની શોધખોળ હાથ ધરી હતી, જેમાં પોલીસે આરોપી આકાશસિંહ ઠાકોરને શોધી કાઢી તેની ધરપકડ કરી છે. હાલ પોલીસે આરોપીને લઈ આગળની કાર્યવાહી શરૂ કરી છે. હાલ ભાદરવા મહિનાના શ્રાદ્ધના દિવસો ચાલી રહ્યા છે ત્યારે શહેરમાં બિનવારસી લાશોનો અગ્નિદાહ કરતા અગ્નિદાહ સેવા કેન્દ્ર દ્વારા આજે તમામ શાસ્ત્રોક્ત વિધિ સાથે અશ્વિની કુમાર વૈદરાજ મહાદેવ મંદિરના ઓવારા પર શ્રાદ્ધની કામગીરી કરવામાં આવી હતી, તેમજ બ્રાહ્મણોને બ્રહ્મભોજન કરાવવામાં આવ્યું હતું. શહેરમાં બિનવારસી મૃતકોની વિનામૂલ્યે ન્યાત જાતના ભેદભાવ વગર વિધિપૂર્વક અંતિમ સંસ્કાર કરતી સંસ્થા અગ્નિદાહ સેવા કેન્દ્ર વર્ષોથી કાર્યરત છે, જે સેવાભાવ સાથે સતત કાર્ય કરી રહી છે. જ્યારે આ સંસ્થા દ્વારા બિનવારસી મૃતકોની આત્માની સદગતિ માટે ભાદરવા વદ 14 હિન્દુ ધર્મના શાસ્ત્રોક્ત વિધિ સાથે અશ્વિની કુમાર વૈદરાજ મહાદેવ મંદિરના ઓવારા ખાતે શ્રાદ્ધ વિધિ કરવામાં આવી હતી, તેમજ તર્પણ વિધિ અને પિંડદાન પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત બ્રાહ્મણોને બ્રહ્મભોજન પણ કરાવવામાં આવ્યું હતું. સેવા કેન્દ્ર દ્વારા આખા બિનવારસી લાશોનું વિનામૂલ્યે અંતિમ સંસ્કાર કરતી સંસ્થા દ્વારા આખા વર્ષમાં જેટલા પણ બિનવારસી લાશોના અંતિમ સંસ્કાર થયા છે તે લોકોના આજે ભાદરવા વર્ષ 14 ને દિવસે અશ્વની કુમાર વૈદરાજ મંદિરના ઓવારે તાપી નદીના કિનારે 340 મૃતદેહોના હિન્દુ વિધિસર શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે તેમની શ્રાદ્ધવિધિ અને બ્રહ્મભોજન કરવાનું આયોજન કર્યું છે. અને આ જે કંઈ શ્રાદ્ધ વિધિ સંસ્થાના શુભેચ્છક એવા અમારા મહારાજ શ્રી નિશાનભાઈ મહારાજ અને કુલદીપ અધ્વરીયુ મહારાજે વિનામૂલ્યે આ શ્રાદ્ધ વિધિ કરાવી છે. શહેરમાં રિક્ષા ટોળકી સક્રિય થઈ છે, જે પેસેન્જર રિક્ષામાં બેસે તેની નજર ચૂકવીને ખિસ્સામાંથી પૈસાની ચોરી કરી લે છે. આવી જ એક રિક્ષા ટોળકીના સાગરીતને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડી છે. સાથે સલાબતપુરા પોલીસ ચોપડે નોંધાયેલ એક ગુનો પણ ઉકેલાયો છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસ પેટ્રોલિંગમાં હતી, જે દરમિયાન પોલીસને બાતમી મળી હતી, જેના આધારે વોચ ગોઠવીને રિક્ષામાં બેસતા પેસેન્જરની નજર ચૂકવી ચોરી કરતી રિક્ષા ટોળકીના સાગરીતને ઝડપી પાડ્યો છે. પોલીસે ભેસાન 4 રસ્તા પાસેથી લિંબાયત કમરૂનગર ખાતે રહેતા રિક્ષા ડ્રાઈવર ઇમરાન શેખ મહેબૂબની ધરપકડ કરી હતી. પોલીસે તેની પાસેથી રિક્ષા કબજે કરી છે. પોલીસે તેની પૂછપરછ કરતા તેણે તેના સાગરીતો અનીશ પઠાણ, અસમુદ્દીન કાજી, હનીફ સાથે મળી રિંગરોડ એમ્પાયર બિલ્ડિંગ નજીકથી એક પેસેન્જરને બેસાડી નજર ચૂકવી ખિસ્સામાંથી રોકડા રૂપિયા 1,17,000 ચોરી કર્યાની કબૂલાત કરી હતી, જેના આધારે સલાબતપુરા પોલીસ સ્ટેશને નોંધાયેલા ચોરીનો એક ગુનો ઉકેલાયો હતો. હાલ પોલીસે આરોપીને લઈને આગળની કાર્યવાહી શરૂ કરી છે. હવે છે સૌરાષ્ટ્ર રાજ્ય અને દેશ વિદેશના મુખ્ય સમાચાર. ધોરણ 9-12 માટે પણ 21 સપ્ટેમ્બરથી શાળાઓ નહીં ખુલે, શિક્ષણ મંત્રીની સ્પષ્ટતા. રાજકોટના ડોક્ટરોની ચીમકી, નવરાત્રી આયોજન થશે તો ખેલૈયાના કોરોના પોઝિટિવ આવશે તો સારવાર નહીં કરીએ. આજે મધરાત સુધીમાં નર્મદા ડેમ તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચશે.
દેશમાં 11 દિવસમાં કોરોનાના 10 લાખ કેસ ઉમેરાયા. રાજસ્થાનના કોટામાં ચંબલ નદીમાં નાવ પલટી જતા 11 વ્યક્તિના મોત. આ તમામ સમાચારો વિગતે જોઈશું, એ પહેલા લઈએ એક વિરામ. મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં ગુજરાતમાં 21 સપ્ટેમ્બર પછી ધોરણ 9 થી 12 માટે શાળાઓ ન ખોલવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય મુજબ ભારત સરકારે અનલોક 4ની ગાઈડલાઈનમાં રાજ્યોને નિર્ણય કરવા કહ્યું હતું, જેની SOP હમણાં જાહેર થઈ છે. કેબિનેટ બેઠક બાદ રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી કે રાજ્યમાં મરજિયાતપણે પણ સ્કૂલો ચાલુ નહીં કરાય. કેન્દ્રની ગાઈડલાઈન મુજબ ધોરણ 9 થી 12માં મરજિયાત વાલી મંજૂરી સાથે બાળકોને સ્કૂલે જવાની જોગવાઈ છે, જેનો રાજ્ય સરકાર અમલ નહીં કરે. રાજ્યની માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ અભ્યાસના માર્ગદર્શન માટે 21 સપ્ટેમ્બર બાદ પણ શાળાએ જવાનું ઇતાવર રહેશે નહીં. હાલની પરિસ્થિતિમાં શિક્ષણ વિભાગ દ્વારા હોમ લર્નિંગ તથા ઓનલાઈન શિક્ષણ કાર્ય જે ચાલુ છે તે યથાવત રહેશે. પરિસ્થિતિ યોગ્ય થયા બાદ જ નિર્ણય લેવાશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષ સ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં આ સંદર્ભે ચર્ચા વિચારણા કર્યા બાદ મીડિયાને માહિતી આપતા શિક્ષણમંત્રીએ કહ્યું કે રાજ્યમાં હાલની કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લઈ વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણય લીધો છે. રાજ્યની માધ્યમિક શાળા વિદ્યાર્થીઓ માર્ગદર્શન માટે 21 સપ્ટેમ્બર બાદ પણ શાળાએ જવાનું રહેશે નહીં. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરેલા SOP અનુસાર ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ અભ્યાસ હેતુ માટે માતા પિતાની લેખિત સંમતિ સાથે શાળાએ જઈ શકશે. આ કેન્દ્રની SOPનો અમલ કરવો રાજ્ય માટે મરજિયાત છે તથા રાજ્ય સરકારે રાજ્યની હાલની કોરોનાની સ્થિતિને લઈ આ કેન્દ્રની SOPની અમલવારીનો નિર્ણય કરવાનો રહેશે તેમ પણ કેન્દ્ર સરકારની માર્ગદર્શિકામાં જણાવ્યું છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ થયો છે, ત્યારે આવા સમયમાં નવરાત્રીનું આયોજન કરવું કે ન કરવું એના માટે સરકાર વિચારણા કરી રહી છે. આ માટે રાજકોટના તબીબોએ સોશિયલ મીડિયામાં વિડીયો અપલોડ કરી નવરાત્રીનું આયોજન ન કરવા અપીલ કરી છે. આ સાથે સરકારને પણ વિનંતી કરી છે કે આ વર્ષે નવરાત્રીની મંજૂરી ન આપવામાં આવે. રાજકોટના એક તબીબે કહ્યું કે જો નવરાત્રીનું આયોજન થશે અને કોઈ ખેલૈયાને પોઝિટિવ આવશે તો અમે એની સારવાર કરીશું નહીં, કારણ કે તેણે જાણી જોઈને કોરોનાની પરિસ્થિતિ ઊભી કરી છે. ડોક્ટર સત્યમ વિસ્પરાએ જણાવ્યું હતું કે નવરાત્રીનું આયોજન ન થવું જોઈએ. જો આયોજન થશે તો દિવાળી સુધીમાં ગુજરાતમાં અને ખાસ કરીને રાજકોટમાં કોરોનાનો એક મોટો વિસ્ફોટ થશે. નવરાત્રીનું આયોજન ન થાય એ માટે સરકારે વિચારવું જોઈએ. જો કોઈ ખેલૈયા કોરોના સંક્રમિત થશે અને ટ્રીટમેન્ટ માટે આવશે તો હું તેમની ટ્રીટમેન્ટ નહીં કરું, કારણ કે જાણી જોઈને તમે કોરોનાની પરિસ્થિતિ ઊભી કરી છે તો તેની સારવાર કરવી યોગ્ય નથી. કાન નાક અને ગળાના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હિમાંશુ ઠક્કરે લોકોને અપીલ કરતા કહ્યું કે નવરાત્રીનું આયોજન ન થવું જોઈએ. નવરાત્રીનું આયોજન થશે તો ખૂબ જ જોખમ વધી જશે. અત્યારે રાજકોટમાં ખૂબ જ કેસ વધી રહ્યા છે, અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને તબીબો પણ સંક્રમણ થઈ ગયા છે. મેડિકલ પેરા મેડિકલ સ્ટાફ પણ સંક્રમિત થઈ ચૂક્યો છે. હવે જો નવરાત્રીનું આયોજન થશે તો કોરોનાના કેસની સંખ્યા વધશે. અત્યારે કોરોના કેસ સાંભળવામાં પણ તકલીફ થઈ રહી છે, તો આ તકલીફ વધશે અને જોખમ પણ વધશે. નવરાત્રી કરવાથી સોશિયલ ડિસ્ટન્સ નહીં જળવાય અને સંક્રમણ વધશે. જે લોકો નવરાત્રી યોજવા માટે અપીલ કરે છે એમને પણ સમજવું જોઈએ. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમના વધામણાની ઘડીઓ આવી ગઈ છે. નર્મદા ડેમની જળ સપાટી 138.58 મીટરે પહોંચી છે, એટલે કે ડેમ 99.99% ભરાઈ ગયો છે. આવતીકાલે નર્મદા ડેમને છલોછલ ભરી રાજ્ય સરકાર PM મોદીને ભેટ આપશે. નર્મદા ડેમ આ સિઝનમાં પ્રથમ વખત 138.68 મીટર સુધી છલોછલ ભરાશે. હાલ ડેમમાં મહત્તમ સપાટી 138.68થી માત્ર 10 સેન્ટીમીટર દૂર છે. નર્મદા ડેમના ઉપરવાસમાંથી 82,184 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. રિવરબેડ પાવર હાઉસના 6 ટર્બાઇનનું ચાલુ નર્મદા નદીમાં 34,766 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે, ત્યારે આજે રાત્રે 12 વાગ્યા સુધીમાં મહત્તમ સપાટી પર પહોંચશે.
સરદાર સરોવર નર્મદા ડેમ તેની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા બાદ આવતીકાલે સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમની ઓફિસમાંથી નર્મદા મૈયાનું ઈ પૂજન કરશે અને નર્મદા બંધ પર નર્મદા નિગમ દ્વારા વિશેષ પૂજા અને નર્મદા બંધના વધામણા કરવામાં આવશે. ગત વર્ષે 2019માં પીએમ મોદીએ તેમના જન્મદિવસે 17 સપ્ટેમ્બરે જ નર્મદાના નીરની પૂજા કરી હતી અને નર્મદા ડેમ છલોછલ ભરાઈ જતા વધામણા કર્યા હતા. ત્યારબાદ પીએમ મોદીએ જંગલ સફારી ટુરિસ્ટ પાર્ક, ખાલવણી ઇકો ટુરિઝમ સાઇટ, કેક્ટર્સ ગાર્ડન, સરદાર સરોવર ડેમ સાઇટ, બટરફ્લાય ગાર્ડન અને એકતા નર્સરીમાં ઇકો ફ્રેન્ડલી પ્રોજેક્ટના પ્રોડક્શન સ્થળની મુલાકાત લીધી હતી. મોદી જન્મદિવસે અડધો દિવસ નર્મદા ડેમ સાઇટ પર રહ્યા હતા. દેશમાં કોરોનાના કેસ 50 લાખથી વધુ થઈ ગયા છે. રોજ 85 થી 96 હજારની વચ્ચે નવા દર્દીઓ આવી રહ્યા છે. જો કે આ ટ્રેન્ડ ચાલુ રહ્યો તો નવેમ્બર સુધીમાં 1 કરોડ કેસ થઈ જશે. છેલ્લા એક સપ્તાહ પર નજર કરીએ તો વિશ્વમાં સૌથી વધુ કેસ ભારતમાં નોંધાયા છે. વિશ્વના 3 સૌથી વધુ પ્રભાવિત દેશ અમેરિકા, ભારત અને બ્રાઝિલના 9 થી 15 સપ્ટેમ્બર સુધીના આંકડાઓ પર નજર કરીએ તો આ દરમિયાન દેશમાં 5,55,038 કેસ પ્રકાશમાં આવ્યા છે, જ્યારે અમેરિકામાં 2,27,055 અને બ્રાઝિલમાં 1,84,970 પોઝિટિવ કેસ મળ્યા છે. આ દરમિયાન સમગ્ર વિશ્વમાં 19,53,602 સંક્રમિત વધ્યા છે. દેશમાં કોરોનાના દર્દીઓનો આંકડો મંગળવારે 50 લાખને વટાવી ગયો છે. અત્યાર સુધીમાં 50,18,034 લોકો સંક્રમિત છે. છેલ્લા 24 કલાકની અંદર 91,096 નવા દર્દી વધ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે બુધવારે તેના આંકડાઓ જાહેર કર્યા છે. એ મુજબ મંગળવારે 90,123 દર્દી વધ્યા અને 1,290 લોકોના મોત થયા છે. તેની સાથે દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 50,20,360 થઈ ગઈ છે. કોટા જિલ્લાના ઇટાવા પાસે બુધવારે સવારે 9 વાગે ચંબલ નદીમાં નાવ પલટી ખાતા 11 લોકોના મોત થયા છે, જ્યારે 8 લોકો ગુમ થયા છે. માનવામાં આવે છે કે હોડીમાં ક્ષમતા કરતા વધારે લોકો બેઠા હોવાથી અને સામાન પણ વધારે હોવાથી હોડી પલટી ખાઈ ગઈ છે. સ્થાનિક પ્રશાસનના જણાવ્યા પ્રમાણે હોડીમાં 30 લોકો હતા. 7 લાશો નદીમાંથી મળી છે. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે હોડીમાં 14 બાઇક પણ મૂકવામાં આવી હતી. ઘટના પછી તરત જ હાજર ગ્રામીણ લોકોએ ડૂબતા લોકોને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ પાણીનો પ્રવાહ વધારે હોવાથી અમુક લોકો તણાઈ ગયા હતા. પોલીસે જણાવ્યું કે મોટાભાગના લોકો કમલેશ્વર ધામ જઈ રહ્યા હતા. મૃત્યુ પામેલા મોટાભાગના લોકો ગોઠડા કલામાં રહેતા હતા. ઘટના ચાંદા અને ગોઠડા ગામની વચ્ચે બની છે. સારી વાત એ છે કે ઘટના સ્થળે ઘણા લોકો હાજર હોવાથી તરત જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને ઘણા લોકોના જીવ બચી ગયા છે. લોકોએ જણાવ્યું કે લાકડાની હોડીની સ્થિર પહેલેથી જ થોડી ખરાબ હતી, તેમ છતાં ક્ષમતા કરતા વધારે લોકોને બેસાડવામાં આવ્યા હતા. એ સાથે નદી પાર કરાવવા માટે હોડીમાં બાઇકો પણ બાંધવામાં આવી હતી. પરિણામે હોડી વજન સહન ન કરી શકી અને પલટી ગઈ. કોટાના સાંસદ અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ પ્રશાસન પાસેથી માહિતી લીધી છે. બીજી બાજુ કોટાથી CDRFની ટીમને ઘટનાસ્થળે રવાના કરી દેવામાં આવી છે. હવે સમાચારના અંતે નજર નાખીએ મુખ્ય સમાચાર પર. લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ સહિત 17 સામે ભ્રષ્ટાચારનો આરોપ, ફોજદારીની માંગ કરાઈ. ઓડપાલના ટકરમાં એટીએમ મશીનને તસ્કરો ઉપાડી ગયા, 50 મીટર દૂર લઈ જઈ 6 લાખ ચોરી કરી ફરાર. સુરત રેલવે સ્ટેશનના ગરનાળાનું ગડર પસાર થતા ટેમ્પો પર તૂટી પડ્યું, 2 ઈજાગ્રસ્ત. $20ની નોટ બતાવી સસ્તામાં ડોલર આપવાના બહાને કાગળની થપ્પી પધરાવી ગેંગની મહિલા હવે મેદાનમાં નોંધાઈ ફરિયાદ. દુર્લભ પટેલ આપઘાત દુષ્પ્રેમના આરોપીઓ સામે જમીન કૌભાંડની વધુ એક ફરિયાદ, પોલીસ કમિશનરને આવેદન અપાયું. પાંડેસરામાં યુવાનની ચપ્પુના કાચીકી હત્યા, હત્યારાઓ મોબાઈલ અને રોકડા લૂંટી ફરિયાદ. રિયલ સમાચાર માત્ર બસ આટલું જ. નવી ખબરો સાથે ફરી મળીશું. નમસ્કાર.